શબ્દ નંબર 39 કયો આપવામાં આવેલો છે ખાતું ધંધાની અંદર અમુક વ્યવહારો એવા હોય છે કે જે વ્યવહારો વારંવાર થતા હોય છે કઈ રીતે થતા હોય છે અને બધા કેવા હોય એને અન્ય વ્યવહારોથી કેવા લખવામાં આવે શું કા એ બાબતને શું કહેવાય દાખલા તરીકે ધંધામાં કોઈ વ્યવહારો કરવામાં આવે છે એ અલગ અલગ વ્યવહારોની અંદર રોજ ધંધામાં શું કરવામાં આવે ફરી પછી શું થાય ખર્ચ તો ખરીદી એક જ વાર થાય કે વારંવાર થાય વેચાણ એક વાર થાય કે વારંવાર ખર્ચ એક વાર થાય કે વારંવાર આ દિવસ દરમિયાન બધા જ વ્યવહારો કેવા હોય ભેગા અથવા તો કેવા હોય સાથે બધા વ્યવહાર કેવા હોય ભેગા અથવા તો એને શું કરવામાં આવે બધા વ્યવહારોથી અલગ બધા વ્યવહારોથી એક જ સાથે નોંધવામાં આવે દાખલા તરીકે ખરીદી લખેલી છે તો મારે આમાં માત્ર બોલો શું લખવાનું ખરીદી જેટલી ખરીદી કરી એ બધી ખરીદીમાં લખવાનું પછી વેચાણ લખેલું છે તો એમાં બધું બોલો શું લખવાનું જેટલું વેચાણ કરવામાં આવેલું એ બધું વેચાણ એક સાથે લખવાનું તો ધંધામાં અમુક વ્યવહારો કેવા થતા હોય છે આવા કેવા વ્યવહારો એક સરખા વ્યવહારો ને અન્ય વ્યવહારોથી અહીંયા બધા ભેગા છે આપણે કેવા પડ્યા અલગ અલગ નોંધવામાં આવે જેનાથી શું જાણી શકાય વર્ષ દરમિયાન કોઈ પૂછવામાં આવે કે ભાઈ તમારી આ ગયા મહિને કેટલી ખરીદી થઈ તો આની અંદર તમે જોવા જાઓ તો સીધું મળે કારણ કે બધા વ્યવહારો કેવા હોય ભેગા અથવા તો સંયુક્ત પણ એની જગ્યાએ આ ખરીદ ખાતું બનાવ્યું વેચાણ ખાતું બનાવ્યું ખર્ચનું ખાતું બનાવ્યું તો એક સાથે કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે એનો સારાંશ સરળતાથી જાણી શકાય એ બાબતને બોલો શું કહેવામાં આવે છે હિસાબી પદ્ધતિના પ્રકારો કેટલા પ્રકારો છે કયા કયા દેશીનામાં પદ્ધતિ આપણે ભણવાની આપણે કઈ ભણવાની છે એની શોધ કયા વર્ષમાં થયેલી 1400 ને કયા દેશમાં કોણે શોધ કરેલી લ્યુકા એ પોતે શું હતો તેણે કયું પુસ્તક લખેલું હતું કયું પુસ્તક લખેલું હતું આમાં એને દ્વિ નોંધી નામા પદ્ધતિનો વિગતવાર ઉલ્લેખ કરેલો દેશીનામાં પદ્ધતિમાં હિસાબો કેટલા ધોરણે આવે છે ત્રણ બોલો કયા કયા ધોરણે વેપારી ધોરણે રોકડના ધોરણે અને ત્રણ અલગ અલગ ધોરણે હિસાબો લખવામાં આવે છે વાંચીને